गावा गावा मारे माड़ी तारा गीत ए गावा गावा मारे माड़ी तारा गीत तातो शब्द ना एसी माड़ा माड़े त्या पूरा थिया रे तातो शब्द ना एसी माड़ा माड़े त्या पूरा थिया रे बस केवल श्रद्धा थी आ श्रद्धा नो विषय छे साहेब જો કોઈ ઢૂંઢતું હોય તો એને હું કઈ મને આપણને કઈ વાંધો નથી કે ટીકા આપણે નથી કરતા એને પણ કારક કારક મને એવું વિચાર આવે કે હારું આવો આવો સાઈરામભાઈ ક્યાં ફોટા પાડો એ ક્યારેક એવો વિચાર આવે હા શક્તિપાત થતો હશે દેવી ભાગવત માં એનો પણ એક ઉલ્લેખ છે માનું આવાહન થાય તો સૂક્ષ્મ રૂપે એ માં સ્પર્શ કરતી હોય તો એમાં એ પણ ઉલ્લેખ છે કે સ્પર્શ થાય તો કેવું થાય તમને તમે કોણ છો એનું ભાન ના રહે દાખલા તરીકે અત્યારે કેવું હોય કે વીજળીનો કરંટ તમને સેદ લાગે એવી રીતે એક શરીરમાં વાઇબ્રેશન આવે બાકી માં પોતે પંડિમાં ન આવી શકે તોય પાછા કોઈ ધૂણતા હોય તો પછી વળી બાયું વાતો કરે એ તો જેના ખોળિયા સોખા હોય એના પૈંડમાં આવે તો અમારા ખોળિયામાં હું એઠવાડો ફીર્યો હા સોખા નથી એમ કયો મરી ગયા ગામો ગામ આતડ્યા ઉષા કરી કરી પછી કોઈ જાતની બીમારી હોય મને ખબર નથી અથવા તો એને માતાજી આવતા એનો અનુભવ મને છે નહીં એટલે બિલકુલ એના જુદા અર્થમાં કોઈ ન લેતા એ વિષયને આપણને ખબર નથી એટલે કંઈ કરી ન શકીએ પણ આવા મહાન વક્તાઓ પૂજ્ય સંતો અહીંયા રાજેન્દ્ર પ્રસાદજી બેઠા છે દેવી ભાગવત ભાગવત રામકથાના પરમ વિદ્વાન વક્તા આવા મહાપુરુષોના મુખેથી સાંભળીએ ત્યારે દેવી ભાગવતમાં એ દેવીનું વર્ણન સાંભળીએ કે ભગવતી કેવી હોય માં કેવી હોય શક્તિ કેવી હોય હવે એ વર્ણન બધું સાંભળીએ તો આપણે તો લાઈટનો ઝટકો ખમે કેવી પરિસ્થિતિ નથી સાહેબ માં કેવી માની શક્તિ કેવી કે આ લાખો મેગા પાવર જે આ લાઈટ જે છે એવો લાખો મેગા પાવર ભેગો કરો ત્યારે એક વીજળીનો સમકારો બને અને વિજ્ઞાન પણ એમ કહે કે કદાચ વીજળીના સમકારને નાથી લેવામાં આવે તો 100 વર્ષ સુધી પાવર ન ઘટે ભારતમાં એટલો પાવર એમ આવી જાય તો એવા અનંત વીજળીના સમકાર ભેગા કરો ત્યારે એક સૂર્ય થાય અને એવા અનંત સૂર્ય ભેગા કરો ત્યારે એક બ્રહ્માંડ બને કીધું છે કે આ બ્રહ્માંડમાં અનંત સૂર્યો છે આવા અનંત સૂર્ય ભેગા કરો ત્યારે એક બ્રહ્માંડ બને અને એવા સૌદ બ્રહ્માંડની જનેતા ઈ ભગવતી ઈ શક્તિ ઈ પિંડમાં આવી તો શું થાય કયો અને આપણે એક આપણા પતિનું અથવા તો આપણા ભાઈનું અથવા તો આપણા પરિવારનો એક તુકારો સહન ન કરી શકો તો આ શક્તિનો પાવર કેમ સહન કરી શકો તમે બસ એને દર્શન કરો નકરે એક જગ્યાએ ધૂળતા થાય ખમા આપણે એમ થાય મહામાયા વળવું કામ ખાય છે અને પછી દેરાણી જેઠાણીને જ ગાળ્યું દેતી માનતી નથી
તારે માં બધા હરખા હોય, વારો તારો તારે ન કરાય. એટલે આદમી ને ધૂણે પછી એવું ન માનતા કે આ ઘુઘાવ નથી ધૂણતા. ખમા ડાયરા ને રામ રામ કરવા આવ્યો છો ત્યાં કરી લો ને પછી મગડો વેતા. પણ ફેર શું પડે માળો કહો, આદમી ને ધૂણે ને તો બધી વખતે પરિવાર પગે લાગે. અને બેનો ધૂણતો હોય તો ગામ વંડીએ સીડ્યું હોય, પગ વારા ન આવે પગે લાગે. પણ પરિસ્થિતિ સાળી શું થાય ખબર, એનો પતિ એ બિચારો એવો હોજો થી નાખો ઉભો હોય, એ સોમશોક થી જાય વ્યવસ્થાપક થી જાય. અને એકલો એકલો એવો એવો રાડ્યો ના, એ ભાઈ એ આખેલે પગે લાગે, ભાઈ એ ભાઈ સોડા બારા કાઢો લે ભાઈ, એ ભાઈ એ થોડો પવન આવે લે, તારી બા મુંદાય છે પરસેવા વાળા છે, તમારી માઉ ધોળે જયારે આવીએ મેં તમારા ઘરે. આ મેં જોયું છે, મેં કહું મુજ દેખી નીજ દેખી, મેં જે જોયું છે એનું તમને કહું છું. આવી રીતે બિચારા ધૂણતા હતા ને એમાં ગામ પગે લાગે લાગીને વયું ગયું. પછી ઓલો ભાઈ હતો એના અંગત મિત્રો આવ્યા ત્રણ ચાર, એ પગે લાગ્યા. હજી વચ્ચે ચોખવટ કરજો, જેટલો સમાજ જેટલા મઠ એટલા માતાજીના ભુવા, એને મારા પ્રણામ. માં સૂક્ષ્મ સ્વરૂપે સ્પર્શ કરે છે, અને જે માં નથી બોલી શકતા એટલે પરિવાર પૂરતો એક માતાજીનો એને પોઠિયો કહેવામાં આવે છે. ભૂવો શબ્દ અભ્રષ્ટ છે, બુવા બુવા કહેતા ફૂઈ, માં પાસે ફૂઈ જેવું રહેવાય, મૃદનું દીકરું ન થવાય, આ શબ્દ છે. એટલે એ એમાં કઈ રેડી તું ભલી કે અહીંયા લેવી મારી પાસે ખોટા આપણને એમ કે હટવું, કારણ કે આમાં શું છે લાઈવ પ્રોગ્રામ જોવો એક એક મજા હોય છે, બાકી કોઈ અમારી વેલ્યુ નથી કાંઈ. હા ઘણા એમ કે સીડીમાં જોઈ લેતા આવો તો સોરી યાર, ઓકે થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ, આઈ એમ વેરી વેરી હેપી. કેમ આપણું અંગ્રેજી એ લંડન પોલીસ હે, ઓકે અહીંયા સંતના વેશમાં છે ને, એને 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 ભજન એને ખૂબ ગિરનાર ગમે છે, પણ લંડનમાં પોલીસ. એકવાર તુલસીલાલ ઊભા થાવ, પૂજ્ય બાપુની અછીમ કૃપા છે એના ઉપર. એકવાર એકવાર તુલસીભાઈ, જ્યારે ભારત આવે જ્યારે ભારત આવે એટલે એરપોર્ટથી જ આ ભુજિયા ધારણ કરી લે, કારણ કે ન્યાય એ પોલીસ જ છે એટલે એ ખાખી જ કહેવાય. એવું એક એને આવો અવતાર આવે છે, આ અવતાર છે સાહેબ. હા અમે તમારે અમે એટલે વાત એ કરતો હતો કે આ લાઈવ પ્રોગ્રામ સાંભળો ને અને સીડી જોવો, એમાં ફેર એટલો છે, સીડી સાંભળવી નળનું પાણી છે અને લાઈવ પ્રોગ્રામ સાંભળો ને એ વહેતી ગંગા છે. હા એટલે ઘરના ઈર્ષા કરે કે સમાજ ભાગશાળી છે, રોજ જોવા તો મળે છે ને અમારે તો રોજ અઠવાડિયા સિવાય સૂટકેસ બદલાવા સિવાય આવતા જ નથી. પણ અમારા તમામ કલાકારોના પરિવારને એકવાર તાળીઓથી વધાવો, કારણ કે એનો એટલો ત્યાગ છે ને તો સમાજને મોજ છે, નહીંતર એક પણ એવો કલાકાર નથી પ્રોગ્રામ કરવા જાય તો જ પરિવાર હાલે એવું છે. બધાય પોતાની રીતે ખમતી ધરશે, પરિવારના કહીએ કે મૂકો પ્રોગ્રામ જો હામા નીકળી જાવ સવો રોજ પેટડીયું લઈ લે. મૂળ વાત, ચાર અંગત મિત્રો આવ્યા, ચારે ઓલાને કીધું કે હવે બાને પાણી પાઈ ગયો, ક્ષમા કરો, ગામ પગે લાગીને વયું જાય ને ધૂણી ધૂણીને તારી માની વાઈડ દુઃખ છે દવાખાને તારે લઈ જાવી જો હે,
તો ઓલો શું કે માનવી જોવે ને, મારે ન કહેવાય ને, મારે તો રોજ અહીંયા રહેવું છે. અને તમે ભાઈબંધ કીધી કાયમ આવો, જાઓ જાઓ મારો બાપલ્યો. સારે મિત્રો ગયા, એ પગે લાગીને કીધું કે માં ક્ષમા કરો, આવું કરી જાઓ, સ્થાને જાઓ. બસ બધા પગે લાગી લીધા, હવે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી. કીધું નો અવતાર ચડ્યો, હજી એક જણો બાકી છે. મારી નવે ખંડમાં નજરિયો ફરે, એટલે ઓલો એમ, એટલે ઓલા ચારે કીધું કે તને કે તારી માં લાગી લે પગે ભાઈડો થઈ જાય. ઓલો કે મારે લગે આ લાગી લેવાય, આમ થયું ઘેરે કોઈ નો એકલો હોય ત્યારે. અને જે ઘરમાં એની સ્ત્રીનું માન ન હોય, એ ઘરમાં કોઈ દી લક્ષ્મીનો વાસ કરી શકે. હા, શક્તિનું સ્થાન હોવું જોઈએ. પુરુષને કાલે બોલ્યો હતો ને આજે કહું કે તારા ભાગ્ય છે તારી પત્ની થી ઘેરે રહે છે, પણ કોકની તો માં છે જ નહીં, તારા સંતાનની માં તો છે જ, એ માતૃ શરીર છે, એને વંદન કરવા જ જોઈએ. આજ આનંદ જ કરવો છે. અને આ આવડા બીજા કલાકારો જ કીધું કે તમતાર અમે તો છે ને દિવસે ગાહું, પણ મને કે તમે ઘડીક બોલજો. ના ના, વધારે સમય નહીં લો. હે, બધું બધું લે બાપા. પગે લાગવા જો પાઘડી ઉતારી, પગે લાગવા લાંબો હાથ કર્યો, હન અવતાર વજ્યો, આવ્યો શરણે આવ્યો, માગ માગ માગ. બોલો કે સૂટા શેડા દેને એટલે પૂરું થાય. હા, પણ મારે એક વાત કરવી છે મારા બાપ, આ વાત કાયમ પ્રોગ્રામમાં કહું છું. એ કોઈ ધૂણે છે એની ટીકા ન કરતો, હું વાત એ કરું છું કે એને અવતાર આવે ત્યારે એને ખ્યાલ હોવો જોઈએ કે સામો બેઠો એ મારો પતિ છે. માનસોયાએ જેદી અમર વસ્ત્ર જેદી માં જાનકીને આપ્યું, માં સીતા જયારે વનમાં ગયા વનવાસ દરમિયાન જયારે એમ કે ભાઈ કે એને વસ્ત્ર આપે છે, અને માં અંસોયા પાસે બેઠા બેઠા માં જાનકી ને અંસોયા સત્સંગ કરે છે, અને ભીલની બાયુ બેઠી બેઠી સાહેબ માં જાનકીના રૂપના વર્ણન કરે છે, વખાણ કરે કે ઓહો કેટલું રૂપ છે માં ભગવતીનું. સીતાની આંખમાં ધીરે 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 આહુડાના ધોરિયા છૂટ્યા. સાંભળે મારા દેશની માતાઓ, માં સીતાએ પ્રશ્ન કર્યો આહુડા છાતા, હે માં અંસોયા, હું એટલી બધી રૂપાળી ક્યાં સુધી રહીશ? શું અંસોયા માનો જવાબ છે કે બેટા, જ્યાં સુધી રાઘવ તને પ્રેમ કરે ત્યાં સુધી, જ્યાં સુધી તારો પતિ તને પ્રેમ કરે ત્યાં સુધી તારું રૂપ છે. અને હકીકત જોયું છે, જ્યાં સુધી એ પતિ એ જ એનો ઈશ્વર, બાકી જરાસંને મારવો કોઈની તેવડ નથી. જ્યાં સુધી વૃંદાની અંદર સતીત્વ પડ્યું હોય, ભલે સામે રાક્ષસ હોય એનો પતિ, પણ ખોળ પકડીને બેઠેલી ભગવતી એમાં જો સતીત્વ હોય તો સાહેબ ભગવાન વિષ્ણુને કપટ કરવું પડે. અને વૃંદાનું સત તોડાવ્યું ભગવાને પોતે. માફ કરે મારો નાથ, શાળીગ્રામનું સ્વરૂપ તો પછી આવ્યું ને, પછી વિષ્ણુએ કીધું કે હવે તારે તું ધરતી ઉપર તુલસીથી ન ઉતર, અને હું શાળીગ્રામથી ન આવું, અને દર વર્ષે આપણા વિવાહ થાય. પણ હતો હો ગ્રામનો પૂરો ઈશ્વર હતો, હોય હો ગ્રામનો હતો, અને વૃંદાનું સત તોડાયું સાહેબ, શાળીગ્રામનો થઈ ગયો. હા, 60 ગ્રામ કપાઈ ગયો. તો જા બ્રહ્મને જો આવી રીતે ભોગવવું પડતું હોય, પોતે જો પથ્થરથી ના ધરતી ઉપર આવી જતો હોય, અને વૃંદાવન કહેતે કે એ પથ્થરના કાળીજા જેવા એક સતીનું સતીત્વ તોડાવવાનું તને શરમ ના આવી, જા ધરતી ઉપર પથ્થર થઈને પડ્યો.
શાળીગ્રામ. તો ઈશ્વર જો 40 ગ્રામ નો થઈ જતો હોય તો કાળાના માથાના માનવીએ ભૂલ કરી તો કેટલા ગ્રામ નો રહે? અને ભારત વર્ષના પુરુષને હોય 100 ગ્રામનો રાખી શકતી હોય ને, મારો કહેવાનો અર્થ છે તો આ દેશની શક્તિ રાખી શકે, બીજા કોઈની તાકાત નથી. ધરાવીને ધાન નીપજે, કુડવીને માડું હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓથલ હોય. બાપુજીને કીધું જ નથી કાંઈ, માને ઠપકો આપ્યો કવિયો આ ચારણો એ કે માં. અને વાતે સાચી છે, આ દેશનો પુરુષ ગમે એટલા વાગે, ગમે એવું પીન, ગમે ત્યારે આવે, કાંઈ કહેવાય નહીં. માં ભગવતી કોઈ દી આવું ન બનવા દે, બને જ નહીં આ દેશમાં. અને માતાઓ આ દેશમાં જ રહેવા જેવું છો, બાકી પૂછો લંડન વાળા ભાઈને બાપુને. જેમ અહીંયા આપણે ભાઈઓ ગમે ક્યારે ગમે એમ આવી થઈ, ઓઈ દેશમાં ગમે ક્યારે ગમે એમ બહેનો આવે છે. ભારતની સંસ્કૃતિમાં પરદેશોની સંસ્કૃતિમાં એટલો ફેર, એ આપણા ભારતીય જે રહે છે એમાં કોઈ ખામી નથી. પણ મૂળ જ્ઞાની માણસોને પૂછો એને, જો અહીં બેઠા મૂળ જ્ઞાન માણસો, ઓકે નો પ્રોબ્લેમ, આઈ નો પણ હું વાત એ કરું છું કે આ દેશની પરંપરા તમે જોવો, તમે કે કોઈ દી એવું બન્યું કે આ દેશની બેન દીકરી એ રીતે એવું પીન અથડાતી હોય એવું બન્યું કોઈ? થોડું થોડું મળ્યું છે ક્લબોમાં બનવા, એને કહેજો શિવરાત્રિના મેળે એકવાર આવી જાય. એટલી મારી બેનો દીકરીઓ અહીંયા ફરે છે, એટલી માતાઓ અહીંયા ફરે છે, એટલી ભીડ છે સાહેબ. પણ કોક તો એમ કહી દે કે ભલા માણા કોઈએ કોઈ રીતે એમ કહેવાય કોઈ ઘટના ઘટી હોય. એટલે માની જવાબદારી મોટી છે. મહાન દીકરો જોતો હોય તો એ માં જ આપી શકે. હમણાં સાઈરામભાઈ બહુ સારી વાત કરીને કે જેણે આવા એમ કહેવાય વીર સપૂતોને જન્મ આપ્યા કે ભરતી થઈને આ દેશના હિમાળા હાચવે, એણે કીધું. હું તમને કહું છું, એ કોઈ એવું નહોતું કીધું કે અમે ફલાણા સમાજના સહી અમારા સમાજ ઉપર પાકિસ્તાન બોમ્બ ખેંચ ફોડશે તેથી જ અમે બોર્ડરે જાઉં, આવું કદી કીધું એણે? તો વીર શહીદોને શહીદોને શ્રદ્ધાંજલિ દેવું હોય ને તો એનો એક જ રસ્તો છે, આજથી અમે સંકલ્પ કરીએ કે અમે નાચ જાતના વાળા મૂકીને અમે ભારતીય છીએ, અમે ગુજરાતી છીએ, અને અમે આ ભારત વર્ષનું ગૌરવ છીએ. એ જે મિત્રો જે મિલિટરીમાં છે એ બીજા કોઈ નથી, અમારા જ ભાઈ છે, અમારા જ બાપ છે, અમારા જ દીકરા છે, બીજું કોઈ નથી. અને એની માટે અમારે જે અહીંયા ઘરે બેઠા બેઠા કરવું પડે બધું અમારી કરવાની તૈયારી છે. આપણું આપણે થાય હું જયારે આવું બને ત્યારે બધા સોલજો ચાલે જો આપ્યો અચ્છા હિન્દુ ચા અમારા ભારત માતા કી જય પાછું બધું ઓલવાઈ જાય કે મારા દીકરા હેમાલી બંદૂકો વેસ થાય છે. અરે આવા દેને ભાઈ શંકા કુ શંકા નહીં, એક થ્રો હોવો જોઈએ. નગર એક જણો મિલિટરીમાં યુદ્ધમાં ગયો ને, ન્યાલી ઘાય ઘા પાછો આવ્યો, કોકે બોલ્યો કે કેમ પાછો આવ્યો, ત્યાં ન્યા તો હાચું હાચું બાજે. તો ન્યા તો હું વેવાઈની ઘેરે ગયો હતો ઢેફલા લઈને તાર બાપ આમાં ધોડે. મૂળ વાત એટલી છે કે આ કેવલ ને કેવલ શ્રદ્ધા આપણે બધા શેને લીધે આવ્યા છીએ? એક આ ગિરનારી મહારાજ ઉપર શ્રદ્ધા છે, આ ભગવા લુગડા ઉપર આપણને શ્રદ્ધા છે. ભારતી બાપુની તબિયત એટલી બધી નાજુક છે, છતાંય આપણે ક્યાંય વાત બેઠા હોય તક આ ભજનને આધારે તો જીવીએ છીએ. ભજન એ તો ખોરાક છે. અને એક મારે નાની વાત કહી કે આ બધી નરસિંહ મહેતાને ભગવાન અહીંયા કામ કરી ગયા, મીરાબાઈના આવા કામ કરી ગયા. હવે આ તમને નથી લાગતું કે આ ગિરનારમાં અત્યારે આપણા મેળો જામ્યો છે, આ અસ્તિત્વ જ આપણા રખોપા કરતો એવું નથી લાગતું અત્યારે? અસ્તિત્વને છોડી દેવું પડે, અને અસ્તિત્વ જ આપણા રખોપા કરે છે. એક નાનો પ્રસંગ યાદ આવ્યો છે એટલે મારે કીર્તિભાઈ એક પ્રસંગ કહું કે આ કાળમાં આ તો પુરાવો જ છે આ શિવરાત્રિનો મેળો, પણ સતા કોઈને એવું થતું હોય કે ખરેખર ભગવાન આવે ખરો? હા આવે. નરસિંહ મહેતાને 450 વર્ષ થયા, મીરાબાઈ આ બધું દૂર ગયું, પણ અત્યારે વર્તમાનમાં કે હા
ખાલી 35-40 વર્ષ પહેલાની મારે તમને વાત કરવી છે. ખાલી વાત જ કરવી છે એટલે કઈ સંગીત જોતું જ નથી. બહુ સરસ પ્રસંગ છે. અને પહેલી વાત, આ વાત ઉપર ભરોસો હોય તો જ સાંભળજો. ચાલીસ વર્ષ પહેલા એક આપણા ગુજરાતના કોઈ સંત વૃંદાવન ગયેલા, એમાં એક સંત હાલ્યા આવે છે. જેવા સંત આવ્યા, જેમ હાલ્યા આવતા હતા, ત્યાં બીજા સંતો હતા એ ઉભા થઈ ગયા. આ બનેલી ઘટના જસ્સા બારે, જસ્સા બારે ધીરે ધીરે નીકળી ગયા. જસ્સા આપકો પ્રણામ, જસ્સા આપકો પ્રણામ. તો આપણે સંતે પૂછ્યું કે ભાઈ એ કોણ હે? કે બહુ બડે સંત હે. સંત હે તો આપ જસ્સા ક્યું પુકારતે? એ જસ્સા રહ્યા કરતે થે. મતલબ થોડી લંબી કહાની આપ સુનેંગે? હા, મેં સુનના ચાહતા હું. આપ સબ સંત ખડે હોકર ઓર વો ભી કિસી કે સામને દેખતા હી નહીં, એસે હી ચલા ગયા. હરે રામ હરે રામ, હરે કૃષ્ણ કહેતે કહેતે. હા, ઉસકી અદા હી એસી હૈ, લેકિન વોરા બહોત હૈ. હવે વાત કરે છે દક્ષિણના એક ગામમાં જજ હતા. ઈજ ગામમાં એક ભોલા નામનો કેવટ રહેતો હતો. કેવટ જ્ઞાતિ એનું નામ હતું ભોલો. ભોલો જેવો નામ એવા જેના ગુણ. કોઈક કોઈક પૂછે કે ભોલા બારિશ હોગી એ સાલ? મેં ક્યાં જાણું, રઘુનાથજી જાણે. ભોલા શામ કો સાથ મેં ખાના ખાયંગે? મેં ક્યાં જાણું, રઘુનાથજી જાણે. બસ આની ટેવ જેવી હતી, જે કઈ બોલે મેં ક્યાં જાણું, રઘુનાથજી જાણે. વાત તો બહુ મોટી છે પણ મારે એક મિનિટમાં પૂરી કરવી. એમાં એક દીકરો અને એક દીકરી હતી. દીકરાના લગ્ન થઈ ગયેલા, દીકરીના લગ્ન બાકી. પોતે વધારે ને વધારે એ રે મંદિરે, ગામમાં રઘુનાથજીનું મંદિર હતું ત્યાં મંદિરે આખો દી બેઠો હોય. સાંજે ઘરે આવે. એક દી એના દીકરાએ કીધું કે પિતાજી બેનના લગ્ન કરવાના છે, મારી પાસે થોડી ઘણી રકમ છે. પણ ભોલાનું નામ બહુ સારું હતું, બધા આદરથી માનથી બોલાવતા. એટલે એને દીકરાએ કીધું કે ગામના શેઠ છે એની પાસેથી થોડાક ઉધાર રૂપિયા આપણે લઈ લઈએ, પછી પિતાજી હું મારી રીતે કમાતો ભરી દઈ, મારી પર ભરોસો રાખજો. દીકરો બહુ ડાયો, શેઠ પાસેથી રૂપિયા લીધા, દીકરીના લગ્ન કરી નાખ્યા. શેઠના રૂપિયાની મુદત પાકી તો ભરાય એટલા દીકરાની પાસે પૈસા નહોતા. એટલે ભોલાએ કીધું કે બેટા તું હવે બારગામ રહે છો ત્યાં કમા છો, હું અહીં એકલો રહું છું ઘરમાં, એક આખો દી હોઉં છું મંદિરે, અને મંદિરના પૂજારી એકલા છે. તો એ મને કહેતા હતા કે તું અહીંયા રહેવા આવી ને ભોલા, આપણે બે સાથે રહીએ. તો બેટા કામ કરને, ખોટું ન લાગે કહું દીકરા, આ મકાન આપણે વેચી નાખીએ, થોડાક તારી પાસે પૈસા છે, થોડાક આ મકાનના પૈસા, અને આપણે શેઠને ભરપાઈ કરી દે. ટૂંકમાં શેઠને પૈસા ભરપાઈ કરી દીધા. તારીખ લખાણી, સમય લખાણો. આ ઘટનાને 45 વર્ષ થયા, આ વાત કરે એને 40 વર્ષ થયા. શેઠને કીધું એટલે શેઠે પૈસા જમા લઈ લીધા અને એની પાવતી બનાવી દીધી કે આ તારીખે ને આ દિવસે આ માણસે મને એટલા રૂપિયા આપ્યા છે, એટલું એનું વ્યાજ છે, અને વ્યાજનું લાયસન્સ એ શેઠને ગમે ને આપી શકતા હતા. એટલે ભોલાની પાસે ભરપાઈની રસીદ આપી અને કીધું કે લે ભોલા સહી કર નાખી. ભોલે સહી કર નાખી. શેઠે પૂછ્યું કે ભોલા એમાં શું લખ્યું? એ તો જો, મેં ક્યાં પઢું, રઘુનાથજી જાને. શેઠને થયું કે આવા ભોળાને પાણી દેવાય. સારું સારું ભોલા પાણી ભરતો આવ્યો. એ પાણી ભરવા ગયો એમાં રસીદ બદલી નાખી અને બીજી રસીદ લખી નાખીને એમાં એટલું જ લખ્યું હતું કે એણે વ્યાજ આપ્યું છે, હજી મુદલ રકમ આપી નથી. પછી સહી કરાવી દીધી. થોડોક સમય ગયો એટલે શેઠે ડાયરેક્ટ કોર્ટમાં કેસ મૂક્યો.
આણે આ એની રસીદ છે, ભોલો મને જવાબ આપતો નથી, અત્યારે એની પાસે કોઈ મિલકત નથી, એની પાસે હું શું લઈ લઉં, એ તો મંદિરે રહે છે, એની મુદલ રકમ ને આજનું વ્યાજ આ બધું મારે બાકી છે. ભોલાને કોર્ટમાં બોલાવ્યો, જજ એને પૂછે છે, ભોલા આ શેઠની પાસેથી તે રૂપિયા લીધેલા? હા મેં લીધેલા. તો એને પાછા ખાલી વ્યાજ આપ્યું? વ્યાજ નથી આપ્યું, મેં પૂરેપૂરું આપ્યું છે. શેઠ પગે લાગ્યું, તમને શું કામ ખોટું બોલો છો? ઘણી દલીલો હાલી, પણ શેઠ એમ જ કહે છે, તો જો આ લખાણ સાક્ષી છે તે સહી કરી છે? હા સહી મેં જ કરી છે. જજને થોડુંક દયા આવી, કીધું ભોલા તે પૈસા આપ્યા એ વખતે કોઈ એવો સાક્ષી ખરો, જાણતલ ખરો કોઈ? હા રઘુનાથજી જાણે. જજને એમ કે રઘુનાથજી નામની કોઈક વ્યક્તિ છે. બીજે દિવસે રઘુનાથજીનો વોરંટ કાઢ્યો. ભોલા રઘુનાથજી કહાં રહેતે? ગામમાં. રઘુનાથજી કે મંદિરમાં? તો હજી જજને ખબર નથી. અને કહેવા ગયો, સાહેબ કોર્ટનો માણસ રઘુનાથજીના મંદિરે જાય છે. પૂંજારીને ખબર હતી, કારણે કઈ ગોબરાઈ કરી હોય. કોર્ટનો માણસ આવીને કહે છે કે રઘુનાથજી હે? હા હે ને, આવ ભાઈ. ક્યાં વોરંટ હૈ રઘુનાથજી કા? લાવો. પૂંજારીએ સહી કરી, માણસ વહી ગયો. રઘુનાથજી કો બોલના કલ હાજર હો કોર્ટ મેં, હોગા હાજર. ભોલો હાજે આવ્યો. પૂંજારીએ કીધું, ભોલા હા મેને બોલા છે રઘુનાથજી જાને, વોરંટ આવ્યો. ભોલો તો હોઈ ગયો, પણ બાપ પૂંજારી નો હોતો. રઘુનાથજી આમ રોવે છે, એ મારા નાથ તને ભોગ ધરાવવા વાળા બહુ આવ્યા છે, તને શિંગાર ધરાવવા વાળા બહુ આવ્યા છે મારા જીવનના આખા જીવનના દરમિયાન, તારી આરતી ઉતારવા વાળા બહુ આવ્યા છે, પણ મારી જિંદગીમાં મેં નથી જોયું કોઈ વોરંટ, આ પહેલી વાર તારી ઉપર વોરંટ આવ્યું છે. રઘુનાથજી જાના જરૂર, વરના ઓર મેં ઓર ભોલા તેરે પર ભરોસા રખકર બેઠે હમ મર જાયંગે, અમારા ખોળિયામાં પ્રાણ નહીં ને, આ ભોલે કરી છે તારા ઉપર આવી. વહેલા પૂંજારી પાછા જાગી ગયા. હવે તો બે ને ગાંડ પણ છે સાહેબ, કપડા ધીરે જો અચ્છા લાગે એવો પેન ના, લેકિન જાના જરૂર. ભોલો તો હવારે કોર્ટે ભોગવાનું, વેલા વયો ગયો, પણ ઈ પહોંચી ગયો આયા પૂંજારી ની આંખ માલી આહુડા હુકાતા નથી. ઠાકુર રઘુનાથજી જાના જરૂર જાના, વરના ભોલા મર જાય. કોર્ટ ચાલુ થઈ, કોર્ટના માણસને હુકમ કર્યો, એના રૂલ્સ પ્રમાણે કોર્ટની બહાર આવીને ત્રણ વાર રઘુનાથજી હાજર હો, રઘુનાથજી હાજર હો, રઘુનાથજી હાજર હો. પાઘડી બાંધેલી લાકડીનો ટેકો આવ્યો ધીરે ધીરે. જસાબ તો ભોલા ને શ્રાવણ ને ભાદર આ કોણ? રઘુનાથજી. રઘુનાથજી આપકા નામ હે? હા મેરા નામ હે. એ ભોલા ને પૈસા ભરપાઈ કિયા? હા કિયા હૈ. આપકો પતા હૈ? પૂરા પતા હૈ. ઉસકા પુરાવા ક્યા હૈ આપકે પાસ? જસ સાહેબ મેરે પાસ પુરાવા હૈ. શેઠ કો યહાં રખીએ, કોર્ટ કા આદમી કો ઉસકે ઘર પે ભેજો, ઉસકી બેઠક રૂમ હૈ, ઉસકે સામને જો અલમારી હૈ, એ અલમારી મેં એ પુસ્તક કે નીચે એક પુસ્તક હૈ, પુસ્તક કે ઇતને પેજ મેં અસલી રસીદ રખી હૈ. કોર્ટનો માણસ ગયો, રસીદ લઈને આવ્યો, જજ સાહેબને આપી. જજ સાહેબે શેઠને કીધું, શેઠ આ રસીદ. શેઠ ધ્રુજી ગયો, ડાયરેક્ટ ભોલાને કીધું, ભોલા જજ સાહેબ કો બોલો મુજે માફ કર દે, મેરી ગલતી હો ગઈ. અને એણે તો રઘુનાથને પુરાવો જોયો ત્યારથી જ ભૂલો. ડાયરેક્ટ જસ સાહેબ ઉસકો જાણે દો, શેઠ કો જાણે. ક્યુ હવે એને જલ્દી લાગી છે, રઘુનાથજી નો વયા જાય એ પેલા હું કસ્ટડી માલી બારો નીકળી જાય, નકર મારો રઘુનાથ વયો જાય, આજ ભણી લેવું છે. જસ સાહેબ ઉસકો જાણે દો, મેં ક્ષમા કરતા હું.
શેઠ ને ડારો કર્યો જજે કે તને જવા દઉં છું, પણ બીજી વાર આવું ન કરતા જો. આ માણસ તને ક્ષમા આપે છે, નકર ફરિયાદી તો તું છો. શેઠ નીકળી ગયો. એટલામાં તાત્કાલિક જેમ જેમ ઉતાવળ હોય, રઘુનાથજી કીધું, જસ સાહેબ મેં જા સકતા હું માલિક? હા આપ જા સકતે. ભોલા તુમ રૂકના જસ કે. અને જજે એની ચેમ્બરમાં બોલાવીને એટલું કીધું, ભોલા મારી જિંદગીમાં મારી જજની નોકરીમાં અત્યાર સુધી આવો પાકો પુરાવો દેનારો કોઈ નથી. આ રઘુનાથજી છે કોણ? કે અહીંયા બેઠા બેઠા એમ કીધું કે એટલા નંબરના પુસ્તકમાં એ એટલામાં પેજ ઉપર હાચામાં હાચી રસીદ છે. અને એ જ રીતે નીકળી, આ રઘુનાથજી છે કોણ? જજ સાહેબ આપને દેર કર દી, મુજે રઘુનાથજી કે સાથ જાના થા. ખેર છોડો, મેને કલ હી બતાયા થા કો રઘુનાથજી મંદિર મેં રહેતે હૈ. આવે છે જજ, અને જજ નો માણસ જે વોરંટ લઈને ગયો થઈ, એને કીધું સહી કોણે કરી હતી? પૂંજારી દેખાડ્યું કે હું તો રઘુનાથજી નહીં છે. અને ફરી વાર ભોલાએ કીધું કે જજ સાહેબ હું તમને પગે લાગુ, સહેજ મૂર્તિ હામું જોવો. માથે બાંધેલું હતું ફાણિયું, ઉંમર મોટી દેખાડી, પણ આમ જ્યાં મૂર્તિ હામું જોયું તે મૂર્તિની અણહાર જા એમ કહેવાય કે ઓલા બુઢામાં દેખાણી હતી રઘુનાથજીમાં. અને જજ લાકડી પડે એમ પડી ગયા. જગતનો ન્યાય કરનારો મારી સામે નીચે ઉભો, હું એક તાલુકાનો જજ ખુરશી ઉપર બેઠો બેઠો એને પ્રશ્ન પૂછાય. બસ ત્યારથી નોકરીનો ત્યાગ કરી અને આ વૃંદાવનમાં ફેર્યા કરે છે. અને જ્યાં મંદિર આવે ત્યાં એટલું કે રઘુનાથજી મુજે માફ કરના, આપ એક પુરાવા કી તરહ સામને ખડે ખડે બોલતે રહે ઓર મેં ઇતની ઊંચાઈ પે બેઠા બેઠા આપકો પ્રશ્ન કરતા રહા, મુજે માફ કરના. બસ આ રુદન કરતા જાય છે, ભ્રમણ કરતા જાય છે, અને બસ હરે કૃષ્ણ હરે રામ કરતા કરતા નીકળે છે. ત્યારથી અમે વૃંદાવનમાં એને જજ સાહેબ સિવાય અમે બોલાવતા નથી. આ મહાપુરુષને સાહેબ હજી 40 વર્ષ વિદાય થઈ જશે, મારો કહેવાનો સૂર એ છે. ના હોય તો નભે નહીં પૃથ્વી પાવનરા. આ બધી ઘટનાઓ ઘટે છે મારા બાપ, આ થાય છે, આ ભરોસો હોવો જોઈએ. અને એ ભરોસાનો મેળો એટલે શિવરાત્રિનો મેળો, એ શ્રદ્ધાનો મેળો એટલે શિવરાત્રિનો મેળો. હમણાં જ હું બોલ્યો છું કે આ મેળો રૂપનો મેળો નથી, આ ગુણનો મેળો છે. અને આ ગુણ મળે ને તો જ રૂપ મળે. ભોળાનાથ પાર્વતી ને બધા બેઠા હતા અને ગણપતિ એવી રીતે ભોળાનાથને સામું જોતા હતા, રી રડે એમ. આ તો મોટા બાપુનો મેળો છે ને, એટલે આમ આમ ગણપતિ આમ જોવે ને, એટલે ભોળાનાથ ગણપતિ સામું જોવે, ગણપતિ આમ ઊંધું ખોઈ જાય. એટલે ભોળાનાથે હળુક દે નામ હેર્યા અને ગણપતિ નામ ટાપલી, એ ટાબરિયા શું છે? કાંઈ નહીં. આમ તો પહેલી જ મુલાકાતે ભીડ્યું નહોતું. એટલે બીજી વાર કીધું કે તો તું આ તને કહું શું જો છો? તા કે રીહ નહીં ચડે ને પપ્પા. એ કે નહીં કે, એ કે મને કારુનું ઈ થાય કે ક્યાં મારી માં પરામબા, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય. હજારો સૂર્ય એના મોઢાના તેજથી ઝાંખા પડે, મારી તારું એક ચાંદલાનું સેજ કંકુ ખરે ને હુરજ ઉગતો હોય તો પાછો આખો ચાંદલો કવડો, ને ચાંદલો અવડો હોય તો માનું કપાળ કવડું. સોનલમાં આભ કપાળી ભજુતન ભેળિયા વાળી, તો ઓલી તો અંબા, બધા રૂપ એક છે, નામ જુદા. એટલે ગણપતિએ કીધું ક્યાં મારી માં પાર્વતી ક્યાં અંબા. અને તું બાપુ હાવ ભભુજ્યો, એરું ડોકમાં આટા મારે પાણીના રગેડા આમણા નીકળ્યા, આ તું મારી માને ગમો ક્યાં? ના આવું ગણપતિએ કીધું છે. હા એટલે ભગવાનને તાત આવી ગયા. એ કે ભાઈ એવું નથી ગણપતિ, આ આ સ્વરૂપ તારા બાને ગમે છે ને એટલે હું આવો રહું, બાકી મારથી રૂપાળું કોઈ દુનિયામાં છે નહીં. કે આવો છો ને મારા બાપાને ગમતો, હકીકત છે ને. આપણા ઘરના હળદર એમ કહી દે કે તમે પીળો શર્ટ પહેરો નહીં તો ગમ અમને સારો જ નથી લાગતો, જેટલા પીળા શર્ટ કફની જેટલું હકેલીને ડૂસો મૂકી મૂકી દઈએ, કારણ કે ઘરના એ ના પાડે કા નહીં પહેરવાનો.
હકીકત આમ જ રહેજો, કીધું કરજો. જે જેની સ્ત્રીનું એની પત્નીનું કીધું ન કરે એનું ધડવા દુનિયામાં કોઈ ન કરે. કીધું કરજો. આ રાવણે કીધું કર્યું ને તરત તલવાર મૈયન કરી નાખી હતી. રાવણે 10 માથા હતા તોય આપણે 1 માથાવાળાને કાંઈ આડુંઓળું થવાનું નહીં. હા સીતાજી અમે એમ તલવાર ક્યાં એટલે મંદોદર કે હે રાવણ મૈયાન હું ક્યાં કાંઈ કરું. પછી હાવ ઓગળી ન જવું. અમુક અમુક ને તો ખાલી ફોન આવે ને ઘરના નો તોય હાવ ઓગળી જાય. આપણને એમ થાય કે એટલો બધો ઓગળી જાય ડબલે ડબલે ડોલમાં ભરવો પડે છે. આ વાત ક્યાં પૂરતી હતી? કીર્તિભાઈ ની ફરમાશે લઈ લો. પણ આ ભોળાનાથ વાળું પેલા કેમ કઈ પ્રોબ્લેમ? હે આપણો પ્રાઇવેટ પ્રોગ્રામ નીચે બે જાઓ. આ બાજુ આવો બધું. હાલો એ સાઈડમાં જેવું ભાઈ સાઈડમાં ભાઈ આવો. હાલો અમારે અમારી વાણી પવિત્ર કરવી હોય ને ભાઈ એટલે ગણપતિને ભગવાન શિવે કીધું કે આ સ્વરૂપ તમારા બાને ગમે છે. એવું થોડું હોય તાક તો હું કેવો રૂપાળો છે તારા ગણપતિ જોવું છે તક. હા તક ઘડીક આંખું વીંચી જા. અને જેવી ગણપતિ મહારાજે આંખું વીંચી અણજાપ એમ કહેવાય કે શંકરે સ્વરૂપ ધારણ કર્યું. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. કપૂર ગૌરમ કેવો ધોળો ફૂલ મારો બાપ. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. અને આમ જોયું ત્યાં તો રૂપ રૂપના આભરણ પાછા ગણપતિ આંખું વીંચી ગયા કે હવે શું તકલીફ પડી? તાક મારી માથી વધારે રૂપાળો હોય એ મને ન ગમે કારણ કે હું એક માનું સંતાન છું સાહેબ. એમ આ ગર્વો ગિરનાર રૂડો લાગે છે એનું કારણ માં અંબા ઉપર એમ કહેવાય બેઠી છે. અહીંયા ભગવાન ભવનાથ બેઠો છે કારણ કે શિવ અને શક્તિનું બેયનું પૂરેપૂરું રૂપનું દર્શન થતું હોય તો ઈ આપણો ગર્વો ગિરનાર છે. ઈ આ શિવરાત્રિનો મેળો છે અને ઈ શિવરાત્રિના મેળામાં એવડી મોટું જેમ કહેવાય કે આજ માનવ મેરામણ જ્યારે ઉમટતો હોય. અમે આગળ કીર્તિભાઈને અમે વાત કરતા હતા કે અત્યારે તો દરેક આશ્રમોમાં સારી વ્યવસ્થા આવું. બાકી અમે નાના નાના હતા અને એ જે મેળામાં માણસો આવતા સાહેબ ખાવા પીવાનું ગોદડા ગાભા બધાય પોટકા હોતા અને એ રીતે વળી સોફળી કરીને એની રીતે પાણાને ઓછી કે હોઈ જતા અને તોય કીડી ન કરતી એ. અને એવડી ગિરનારની પરિક્રમા હોય સાહેબ અને હજારો માણસ એમ કહેવાય કે જેમ ગોળીમાં સાય ફરતી હોય એમ માનવ મેરામણ ફરતું હોય. પણ અત્યાર સુધીનો રેકોર્ડ છે સાહેબ કે એક પણ કડ નથી થયો કોઈ દી. આ નથી લાગતો આપણા રખોપા અસ્તિત્વ કરે છે. અને જ્યારે જ્યારે આવા મેળાવડામાં આવો અને ભૂલથી જો કોઈ એક ખાસ સૂચના કે ભૂલથી કોઈ એવી અફવા ઉડાડે તો કોઈ દિવસ ધોળાધોળ ન કરતા. જ્યાં થતું હોય એ બાજુ આલજો. કોણ છે અમારે જોવો છે? ભાગ્ય ભાગ્ય નહીં નહીં એવી તેવડવો એ મેળામાં ન આવતા. બસ ભરોસો મારી ભેગો શિવ છે મારી ભેગી શક્તિ છે મારે કોના બાપની તાકાત ખોટું ભાગવું પડે. નકર અફડા થૂપડી માણસોને હેરાન કરી નાખે. નાના હુના બાળકોને કોકે ઓલું લાગી જાય. હા એટલે ભરોસો રાખજો. હા બાકી જો ભાઈ મરવાનું તો સહી જ એક દી પણ બીવાનું નહીં કારણ કે મોત આવશે ત્યારે આપણે જ નહીં હોય. શું બીવાનું યાર? હા એટલે હવે આપણે તો જોઈ ને ગામડામાં સેજે તાવ આવે તો દાદાને દવાખાને લઈ જાય. પછી તમે આમ જો બધે ભીડ જ છે. જો તમે હોસ્પિટલ જાઓ તો ન્યાય ખાટલા ખાલી નથી મળતા. ટ્રેનમાં જાય તો ન્યાય જગ્યા ખાલી મળતી નથી. પ્લેનમાં જાઓ તો અગાઉ બુકિંગ કરાવવું પડે ને કે ન્યાય જગ્યા મળતી નથી. અને દવાખાનામાં તમે જુઓ જેટલા ખાટલા એટલા બાટલા જેટલા બાટલા એટલા ટેબલ. અને ટેબલે લગભગ બિચારી ડોસ્યું બાવડા પકડી બેઠી હોય. બાવડું હલાવતા નહી બાટલા દોડું નીકળી જાય તો આવો ઘીર્યા હેસ તો એ ધક્કો ન થાત. નાના છોકરાને લગ્ન કે જા પછી તાર દાદા મજા નથી રહેતી.
છોકરા ને લગ્ન નહીં આ તે કઠિયે સડાવી દીધો આને. હા એવું બહુ પછી તમે જુઓ. અને પછી એમાં વળી આપણે ગામડા ની બાઈઓ જે ખબર કાઢવા જાય ને ત્યારે બહુ મજા આવે. બેન આમ બાવડું પકડીને બેઠા હોય પણ તમે એમાં શું થાય ખબર કાઢવા ગયા એટલે માણા કોકનું કોક કંઈક ફ્રૂટ લઈને જાય. પછી બધા વ્યા જાય ને તો અંદરથી દરવાજો બંધ કરીને નકુશો દઈ અને બેઠી બેઠી સફરજનની કોક કોકની વાતો છો. અને આ બધી આ અંગ્રેજીમાં વાર્તા હતી, આ પરદેશની વાર્તા હતી, ભારતમાં આવું બને જ નહીં. બેઠી બેઠી આમ સફરજનની સાયલ ઉતારે તો ઓલા દર્દીને શું થાય કે આગળે મને શીર્યું કરીને દેહે વળી શીર્યું કરીને આમ જેમ બગલો જવા ગળતો હોય ને એમ એક 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 શીર્યું ગળે. શેલી શીર વધ્યાતા ઓલો આમ પલંગ પકડે એ થોડુંક તો દે એ રેવા જો ખાય ખાય ને કોઠો હેડવો તો મોઢું ભારે હરાડું. એટલે હું તારી હાટું સફરજન દઈ ગયા હતા બધા. તે ઓલો 15 દીમાં હુકલ પાપડ જેવો થઈ જાય એ પલંગમાં હું તો આપણને એમ જ થાય ખાલી સાદર પકડી એ સાદર ઉછી કરો ને પછી ખબર પડે કે આત્માય પીડ્યો આમાં. અને ઓલીને નવા લોહી આવી જાય સફરજન એ મીઠા દૂધ ને એ તમને કહું આમ જો 7 કિલો વજન વધી જાય. એટલે પછી હવે બીજા માણસો ખબર કાઢવા આવે એટલે આનું પૈંડ હારું ઓલો હાવ હુકાઈ ગયેલો એટલે કાંઈક તો કહેવું નહીં એટલે હવે બાયું પાછું વાતું કરે. બે 15 દી ત્યાં 15 દી તા કીર્તિભાઈ ને લાંબો વાવો નથી કર્યો. 15 દી તા અહીંયા નહીં બેન કોઈ આટો મારવા ન આવે એ તો આપણે જાણીએ ને આપણો ઉપર વાળો જાણે. હું તો ભગવાન ને કહું કે હે ભગવાન દુશ્મન ને દવાખાનો ન દેતા. મને બેન જો હોજા સડ્યા. આ હોજા સડ્યા કે સફરજન સડ્યા? પણ કહેવા ગયો સાહેબ વાત એ કરું છું કે જ્યાં ભજન ન હોય ત્યાં દવાઈ કોઈ દી લાગુ નથી પડતી. જ્યાં ભજન ન હોય જ્યાં કૃપા ન હોય ત્યાં કોઈ દિવસ શક્તિ પણ કાંઈ કામ નથી કરતી. પણ જ્યાં ભજનનો ભરોસો હોય ને આજ આખો દિવસ બાપુને બાટલા સીડે વાત એટલે કરું છું. અને ભજનને પ્રતાપે અને સદગુરુની કૃપાએ એ 90 વર્ષની ઉંમરે હજી જો એમ કહેવાય કે આ 4.25 થયા તો હજી જો બાપુ હમણાં બેઠા હોય આનાથી બીજો તમારે ભજનનો પુરાવો શું જોવે છે મારા વાલા. અને એવો જ્યારે ભજનનો માહોલ છે અને એવી જ્યારે જમાવટ છે ત્યારે હું કવિરાજને ફરીવાર વિનંતી કરું આગળના ટેજનું સંચાલન કરે. આપે બધાએ મને સાંભળ્યો હવે પાછા આવતા વર્ષે પાછા અહીંયા પાછા મળશું એવી ભગવાન શિવને કૃપા કરી બાપુના ચરણોમાં વંદન કરી અને